હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં છો ને બાળકો? મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે વિષય ગણિત ભણવાનો છે, બરાબર? તો ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ 9 શરૂ કર્યું છે, જેનું નામ છે મારો મજાનો દિવસ. તો આપણે ગયા લેક્ચરની અંદર તેમાં વારના નામ શીખ્યા હતા, પછી એના આધારે પ્રશ્નના જવાબ લખ્યા હતા, બરાબર છે બાળકો? આજે આપણે વારના નામ માટે આગળ વધારે ભણવાનું છે, બરાબર છે? તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે આજે લખતા જવાનું છે. તો વારના નામ આપણે લખવાના છે, પછી વારના નામમાં પહેલાનો વાર, પછીનો વાર, વચ્ચેનો વાર, એવી રીતના આપણે લખતા જવાનું છે. પરંતુ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો આજનો સુવિચાર છે કે જેટલી સખત મહેનત કરશો એટલા વધુ ભાગ્યશાળી થશો. તો બાળકો, આ ખૂબ સરસ મજાનો સુવિચાર છે કે આપણે જેટલી સખત મહેનત કરશું એટલા વધારે ભાગ્યશાળી થશું. તો આપણે બાળકો મહેનત કરવી જોઈએ, તો જ આપણને સફળતા પ્રાપ્ત થાય છે, બરાબર છે? તો આ એક સરસ મજાનો આપણે સુવિચાર જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, તમારે આજે આપણે આ વારના જોડકા જોડવાના છે, તો તમારે પણ મારી સાથે સાથે લખતા જવાનું છે, જોડકા જોડતા જવાના છે. તો ચલો, તમે પણ તમારી બુક અને પેન્સિલ લઈ આવો અને મારી સાથે સાથે લખતા જાઓ. ચલો, બુક પેન્સિલ લઈ આવ્યા. હવે લખો, પહેલાં તમારે એક બાજુ વારના નામ લખવાના છે અને એની સામેના ખાનામાં લખવાના છે એનો ક્રમ, એટલે કે બીજો વાર, ચોથો વાર, એવી રીતના તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે તે તમારે તમારા બુકની અંદર લખવાનું છે બાળકો. તો લખો પહેલાં ગુરુવાર, રવિવાર, મંગળવાર, બુધવાર, સોમવાર. એની સામેની લાઈનમાં લખો બીજો વાર, ત્રીજો વાર, ચોથો વાર, પહેલો વાર, સાતમો વાર. તો બાળકો, આપણે આ જોડકા જોડવાના છે. તો ચલો લખી લો ફટાફટ. તો બાળકો, લખાઈ ગયું. હવે આપણે એનો આ જોડકા જોડવાના છે. તો આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા, આપણે ભણી ગયા છીએ કે કયા વારનો કયો ક્રમ છે, બરાબર? તો આ ગુરુવાર છે. તો ગુરુવારનો કયો ક્રમ આવે છે બાળકો? ચલો, કોને યાદ છે? તો ગુરુવાર, તો ગુરુવાર કેટલામો વાર આવે છે? તો ગુરુવાર, તો જો આપણે પહેલાં અહીં આ ખાનામાંથી જોવાનું છે કયો વાર છે, ચોથો વાર આવે છે ગુરુવાર. તો આપણે ગુરુવારને ચોથા વાર સાથે જોડવાનું છે. તો ચલો જોડો, ચોથો વાર. એના પછી છે રવિવાર. તો રવિવાર કેટલામો વાર આવે છે બાળકો? આપણે ગયા લેક્ચરની અંદર શીખી ગયા છીએ. તો રવિવાર છે એ છેલ્લો વાર છે. તો છેલ્લો વાર એટલે કેટલામો વાર કહેવાય? સાતમો વાર. તો આપણે રવિવારને સાતમા વાર સાથે જોડીએ. જોડાઈ ગયું બાળકો?
એના પછી છે મંગળવાર. તો મંગળવાર કેટલામો વાર આવે છે? આપણે અગાઉ જોયું હતું, ચલો કોને યાદ છે બાળકો મંગળવાર? તો બીજો વાર મંગળવાર આવે, તો મંગળવારને બીજા વાર સાથે જોડીએ. એના પછી છે બુધવાર. તો બુધવાર કેટલામો વાર છે બાળકો? તો મંગળવાર પછી બુધવાર આવે, તો મંગળવાર બીજો વાર છે. તો બુધવાર કેટલામો વાર કહેવાય? ત્રીજો વાર કહેવાય. તો બુધવારને ત્રીજા વાર સાથે જોડીએ. એના પછી છે સોમવાર. તો સોમવાર કેટલામો વાર છે બાળકો? તો સોમવાર એ છે પહેલો વાર. તો સોમવારને પહેલા વાર સાથે જોડીએ. તો ચલો તમે પણ મારી સાથે સાથે જોડતા જશો. ચલો બાળકો જોડાઈ ગયું. હવે એના પછી આપણે જોઈએ, હવે અહીં આપેલું છે કે ગઈકાલે કયો વાર હોય, આજે કયો વાર છે અને આવતીકાલે કયો વાર હોય. ગઈકાલે કયો વાર હતો, આજે કયો વાર છે અને આવતીકાલે કયો વાર હશે, બરાબર છે? તો એ પ્રમાણે જો અહીં આખું કોષ્ટક આપેલું છે, તો આ કોષ્ટક તમારે તમારા બુકની અંદર લખવાનું છે, આખું કોષ્ટક. તો ચલો પહેલાં લખો ગઈકાલે, પછી ખાનું પાડીને લખો એની અંદર વાર, પછી આજે અને આવતીકાલે. ચલો બાળકો લખાઈ ગયું. તો બાળકો જો આજે શુક્રવાર હોય, આજે શુક્રવાર છે, માની લો કે આજે શુક્રવાર છે, તો ગઈકાલે કયો વાર હોય? ગુરુવાર હોય. અને આવતીકાલે કયો વાર હશે? શનિવાર હશે, બરાબર. પછી આજે જો રવિવાર હોય, આપણે દાખલા તરીકે આજે રવિવાર હોય, તો ગઈકાલે કયો વાર હોય? શનિવાર. રવિવારની પહેલા આવે શનિવાર, તો ગઈકાલે શનિવાર હોય. એના પછી હવે રવિવારની પછી આવતીકાલે કયો વાર આવે? સોમવાર. તો રવિવારની પછી આવે સોમવાર. એના પછી છે બુધવાર. તો બાળકો બુધવાર, આજે બુધવાર હોય, તો ગઈકાલે કયો વાર હશે? કયો વાર હતો? મંગળવાર. અને આજે કયો વાર? બુધવાર છે. તો બુધવારની પછી એટલે કે આવતીકાલે કયો વાર હોય? ગુરુવાર હોય, બરાબર ને? તો ચલો તમે પણ આ બુકમાં લખતા જશો. એના પછી છે જો આજે ગુરુવાર હોય, તો ગઈકાલે કયો વાર હોય? બુધવાર હોય. અને આવતીકાલે હોય શુક્રવાર, કારણ કે ગુરુવાર પછીનો વાર આવે છે શુક્રવાર, અને ગુરુવારની પહેલાનો વાર છે બુધવાર. એના પછી છે મંગળવાર. તો બાળકો જો આજે મંગળવાર હોય, તો ગઈકાલે કયો વાર હોય? એટલે કે મંગળવારની પહેલા કયો વાર? સોમવાર. અને મંગળવારની પછી એટલે કે આવતીકાલે કયો વાર આવે? બુધવાર આવે. તો લખો તમારા બુકની અંદર. એના પછી છેલ્લું છે શનિવાર. કે જો આજે શનિવાર હોય,
તો ગઈ કાલે કયો વાર હોય? શુક્રવાર હતો. અને આવતીકાલે કયો વાર હોય? રવિવાર. કારણ કે શનિવારની પછી આવે રવિવાર, તો આવતીકાલે રવિવાર હોય. અને શનિવારની પહેલા આવે શુક્રવાર, તો ગઈકાલે શુક્રવાર હતો. બરાબર. અહીં આપણે ઉદાહરણ પ્રમાણે વાર મૂકવાના છે કે જો આજે, દાખલા તરીકે, જો આજે રવિવાર હોય તો ગઈકાલે શનિવાર હતો, અને રવિવાર હોય તો આવતીકાલે સોમવાર થાય. બરાબર છે. તો આ તમારે આખું કોષ્ટક તમારે તમારા બુકની અંદર લખવાનું છે સરસ અક્ષરે. તો ચલો ફટાફટ લખી લો બાળકો. ચલો લખાઈ ગયું. આ આખું કોષ્ટક તમારે બુકમાં લખવાનું છે, કારણ કે તમારે પછી ઘરકામમાં આ જ કોષ્ટક લખવાનું છે. બરાબર છે બાળકો. તો સરસ અક્ષરે આ કોષ્ટક લખો, કારણ કે ઘરકામમાં હું જે કોષ્ટક આપવાની છું એની અંદર ખાલી જગ્યા, ખાલી ખાનાની અંદર તમારે જવાબ લખવાના થશે. ચલો લખાઈ ગયું બાળકો. હવે એના પછી આપણે લખવાનું છે ખૂટતા વારના નામ. તો જો સોમવાર છે, પછી અહીં ખાના ખાલી છે, અહીં ખાલી જગ્યાઓ છે, તો એ ખાલી જગ્યાઓ આપેલી છે એમાં આપણે જવાબ લખવાના છે. બરાબર. તો સોમવાર છે, તો સોમવારની પછીનો વાર કયો આવે છે? તો સોમવાર પછી આવે છે મંગળવાર. તો ચલો લખો તમારા બુકની અંદર સોમવાર પછી મંગળવાર. હવે મંગળવાર પછી કયો વાર આવે છે? બુધવાર. તો લખો જવાબ બુધવાર. એના પછી જુઓ ગુરુવાર લખેલું છે. બરાબર. હવે ગુરુવાર પછી કયો વાર આવશે? તો ગુરુવારની પછીનો વાર આવે છે શુક્રવાર. તો બાળકો જુઓ, શુક્રવાર આપણે લખ્યો, એની પછી શનિવાર લખેલો છે. બરાબર છે. તો આ શનિવાર પછી કયો વાર આવશે? જુઓ છ વાર છે, હજી સાત વાર હોય અઠવાડિયાના. બરાબર. તો હજી એક વાર આપણે લખવાનો છે. તો શનિવાર પછી કયો વાર આવે છે? રવિવાર. તો લખો સોમવાર પછી આવે મંગળવાર, મંગળવાર પછી બુધવાર, બુધવાર પછી આવે છે ગુરુવાર, ગુરુવાર પછી આવે છે શુક્રવાર, અને શુક્રવાર પછી શનિવાર, અને શનિવાર પછી આવે છે છેલ્લો વાર રવિવાર. તો લખી લો આ સાતે સાત વારના નામ તમારે તમારા બુકની અંદર લખતા જવાના છે બાળકો. તો ચલો લખો ફટાફટ, હું થોડી વાર રાહ જોઉં છું.
ચલો લખાઈ ગયું બાળકો. હવે એના પછી આપણે જોઈએ, હવે આપણે લખવાનું છે તરત પહેલાનો વાર. તો પહેલા તમારી બુકની અંદર હેડિંગ લખી નાખો, તરત પહેલાનો વાર લખો. એટલે કે આપણે પહેલાના વારના નામ લખવાના છે. તો બાળકો જુઓ, અહીં ખાલી જગ્યા આપેલી છે, તો ગુરુવાર છે, તો ગુરુવારની પહેલા કયો વાર આવે? તો પેલા તમે ગુરુવાર લખી નાખો અને આગળ ખાલી જગ્યા રાખજો આવી રીતના, ને પછી લખો ગુરુવાર. તો ગુરુવારની પહેલાનો વાર કયો આવે છે? તો ગુરુવારની પહેલા આવે છે બુધવાર. તો લખો જવાબ બુધવાર. તો બાળકો ગુરુવારની પહેલા આવે છે બુધવાર. હવે એના પછી છે નીચે શનિવાર. તો શનિવારની પહેલાનો વાર કયો આવે છે બાળકો? તો શનિવાર છે. તો તમારે બુકની અંદર પેલા આગળની લાઈન ખાલી રાખવાની છે અને પછી લખવાનું છે શનિવાર. તો શનિવારની પહેલા આવે છે શુક્રવાર. તો લખો જવાબ શુક્રવાર. શુક્રવાર લખાઈ ગયો બાળકો. એના પછી છે બુધવાર. તો તમારે આવી રીતના આગળ લાઈન ખાલી રાખવાની છે અને પછી લખવાનું છે બુધવાર. એટલે આપણે બુધવારની પહેલાનો વાર અહીં લખી શકીએ. તો બુધવાર છે, તો બુધવારની પહેલા કયો વાર આવશે બાળકો? તો બુધવારની પહેલા આવે છે મંગળવાર. તો લખો જવાબ મંગળવાર. ચલો લખાઈ ગયું. એના પછી છે સોમવાર. તો અહીં જુઓ લાઈન ખાલી છે એટલે સોમવારની પહેલાનો વાર આપણે અહીં લખવાનો છે. તો તમારે પણ આવી રીતના લાઈન ખાલી રાખવાની છે અને લખવાનું છે સોમવાર. તો સોમવારની પહેલાનો વાર કયો આવશે? તો સોમવારની પહેલા આવે છે રવિવાર. તો લખો જવાબ રવિવાર. રવિવાર. સોમવારની પહેલા આવે છે રવિવાર. ચલો લખાઈ ગયું બાળકો. એના પછી છે મંગળવાર. તો બાળકો અહીં મંગળવાર છે. તો મંગળવારની જો આગળ લાઈન ખાલી છે તો તમારે પણ તમારા બુકની અંદર આવી રીતના લાઈન ખાલી રાખવાની છે અને પછી લખવાનું છે મંગળવાર. તો મંગળવારની પહેલાનો વાર આપણે અહીં લખવાનો છે. તો મંગળવારની પહેલાનો વાર કયો આવે છે? તો મંગળવાર પહેલા આવે છે સોમવાર. તો લખો જવાબ સોમવાર. એના પછી છે રવિવાર. તો બાળકો રવિવાર છે. તો રવિવારનો પહેલાનો વાર કયો આવશે? તો રવિવાર પહેલા આવે છે. કયો આવશે એનો વાર? તો તમે પહેલા તમારા બુકની અંદર જવાબ લખો, પ્રશ્ન લખો, આગળ લાઈન ખાલી રાખીને રવિવાર લખો અને પછી આપણે એનો જવાબ લખીએ.
तो रविवार पहला आवे छे शनिवार, तो लखो जवाब शनिवार। तो बाळको आ तरत पहेलानो वारना नाम तमारे बुकनी अंदर लखवाना छे। मारी साथे साथे तमारे आ दरेक वस्तु लखता जवानी छे बाळको। चलो लखाई गया तरत पहेलाना वार। हवे आपणे लखवाना छे तरत पछीना वारना नाम। तो बाळको तरत पछीना वारना नाम आपणे लखवाना छे। तो चलो तमारो बुकमां हेडिंग लखो, तरत पछीना वारना नाम लखो। चलो बाळको हवे अहीं जुओ लखेलू छे मंगळवार। तो मंगळवार पछी जुओ अहीं लाइन खाली छे। तो बाळको मंगळवार पछी कयो वार आवशे एनो जवाब आपणे आ लाइनमां लखवानो छे। तो तमारे पण आवी रीतना तमारा बुकनी अंदर लखता जवानुं छे। तो लखो मंगळवार। हवे मंगळवारनी पछी कयो वार आवे छे? तो मंगळवार पछी आवे छे बुधवार। तो लखो जवाब बुधवार। हवे बुधवार पछी कयो वार आवे छे? तो बाळको हवे आपणे अहीं જોવાનું છે કે રવિવાર પછી કયો વાર આવશે? તો રવિવાર છે તો રવિવાર પછી આવે છે સોમવાર। તો લખો જવાબ સોમવાર। એના પછી છે શુક્રવાર। તો હવે આપણે શુક્રવાર પછીનો વારનો નામ લખવાનું છે। તો શુક્રવાર પછી કયો વાર આવશે? તો બાળકો તમારે પહેલા તમારા બુકની અંદર લખવાનું છે શુક્રવાર, પછી આવી રીતના લાઈન કરવાની છે અને લાઈનની ઉપર જવાબ લખવાનો છે શનિવાર। લખો જવાબ શનિવાર। એના પછી છે હવે અહીં શનિવાર આપેલો છે, તો શનિવાર પછી કયો વાર આવશે? તો બાળકો શનિવાર પછીનો વાર આવે છે રવિવાર। તો લખો જવાબ રવિવાર। એના પછી છે ગુરુવાર। તો બાળકો ગુરુવાર છે, તો ગુરુવાર પછી કયો વાર આવશે? તો ગુરુવાર પછી આવશે શુક્રવાર। તો લખો જવાબ શુક્રવાર। એના પછી છે બુધવાર। તો બાળકો બુધવાર પછી કયો વાર આવે? એનો જવાબ આપણે આ લાઈનની ઉપર લખવાનો છે। તો તમારે પણ આવી રીતના લાઈન કરવાની છે અને પછી અહીં જવાબ લખવાનો છે ગુરુવાર। લખો જવાબ બુધવાર પછી આવે ગુરુવાર। ચલો બાળકો લખાઈ ગયો। આ દરેક વસ્તુ પ્રશ્ન અને તેના જવાબ તમારે બુકની અંદર લખતા જવાના છે। હવે પછી વાર છે વચ્ચેના વાર લખો, એટલે કે હવે આપણે વચ્ચેના વાર લખવાના છે કે કયા બે વારની વચ્ચે કયો વાર આવશે, બરાબર? તો અહીં જુઓ પહેલું છે કે બુધવાર અને પછી ખાલી જગ્યા છે અને પછી છે શુક્રવાર। તો બુધવાર અને શુક્રવારની વચ્ચે કયો વાર આવશે?
તો વાર આવે છે ગુરુવાર, તો લખો જવાબ બુધવાર અને શુક્રવારની વચ્ચે ગુરુવાર આવે। એના પછી છે શનિવાર અને સોમવારની વચ્ચે કયો વાર આવશે? શનિવાર અને સોમવારની વચ્ચેનો વાર કયો આવે છે બાળકો? તો શનિવાર અને સોમવારની વચ્ચે આવે છે રવિવાર, તો લખો જવાબ રવિવાર। એના પછીનો પ્રશ્ન છે કે રવિવાર અને મંગળવારની વચ્ચે કયો વાર આવશે? જુઓ આ બંનેની વચ્ચે ખાલી જગ્યા છે, તો એ ખાલી જગ્યાની અંદર આપણે વચ્ચેનો વાર લખવાનો છે। તો તમે આ બંને પહેલા સવાલ લખી નાખો, રવિવાર અને મંગળવારની વચ્ચે કયો વાર આવશે? તો રવિવાર અને મંગળવારની વચ્ચે આવે છે સોમવાર, કારણ કે રવિવાર પછી આવે સોમવાર અને મંગળવારની પહેલા આવે સોમવાર, બરાબર છે। એના પછી ગુરુવાર અને શનિવારની વચ્ચે કયો વાર આવે છે? તો બાળકો ગુરુવાર છે અને શનિવાર છે, તો બંનેની વચ્ચે કયો વાર આવશે? તો ગુરુવાર પછી આવે શુક્રવાર અને શનિવારની પહેલા આવે શુક્રવાર, એટલે કે ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર શુક્રવાર છે, તો લખો જવાબ શુક્રવાર। એના પછી છે શુક્રવાર અને રવિવારની વચ્ચેનો વાર કયો આવે? તો બાળકો શુક્રવાર છે અને રવિવાર છે, તો બંનેની વચ્ચે કયો આવે? તો શુક્રવારની પછી આવે છે શનિવાર અને રવિવારની પહેલા આવે શનિવાર, તો અહીં જવાબમાં આવશે શનિવાર, કારણ કે શુક્રવાર અને રવિવારની વચ્ચેનો વાર છે શનિવાર, બરાબર છે બાળકો। તો આ વચ્ચેના વાર પણ તમારે તમારા બુકની અંદર લખવાના છે, બરાબર છે। તો ચલો લખી લો ફટાફટ। હવે બાળકો હું તમને અહીં એક પ્રશ્ન પૂછું છું, તો આ એક પ્રશ્ન છે, એનો જવાબ તમારે મને મારા પર્સનલ નંબરમાં આનો જવાબ મોકલવાનો છે। પ્રશ્ન છે કે સોમવારના બે દિવસ પછીનો કયો વાર આવે? તો બાળકો આ પ્રશ્નનો જવાબ તમારે મને પર્સનલમાં મોકલવાનો છે, અને જેનો જવાબ સાચા હશે એ દરેકના નામ હું હવે આગળના લેક્ચરમાં જાહેર કરીશ, બરાબર છે બાળકો। તો આ તમારું એક એક્સ્ટ્રા હોમવર્ક છે। હવે આજનું હોમવર્ક તમારું છે કે તમારે આજે જે મેં તમને વારના નામ લખાવ્યા હતા, ગઈકાલના, આજના અને આવતીકાલના, તો એ આખું કોષ્ટક તમારે બુકની અંદર સરસ અક્ષરે લખવાનું છે। એ થશે તમારું ઘરકામ। અને બીજું એક એક્સ્ટ્રા હોમવર્ક જે હમણાં આપ્યું છે, એક પ્રશ્ન, એ એક જ પ્રશ્ન છે, એ તમારે મને મારા પર્સનલ નંબર પર મોકલવાનું છે, બરાબર છે। તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે। આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું। ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ।